સામે કેવા કેવા મુદ્દાઓ ઉછળે છે આ તમામ પ્રકારની આજે ચર્ચા કરીશું આ ચર્ચામાં અમારી સાથે જોડાયેલા છે રુઝાન ખંભાતા રુઝાનજી આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં થેન્ક યુ રુઝાનજી સૌ પ્રથમ વાત સરકારી કર્મચારી જે છે સરકારી નોકરી કરી રહ્યા છે સરકારી ઓફિસની અંદર બેસી રહ્યા છે તો શું સરકાર તેમને સરકારી તમામ ભથ્થાઓની સાથે સાથે દારૂ પીવાનું લાયસન્સ પણ આપી દીધું લાગી રહ્યું છે ઓબ્વિયસલી ના આપ્યું અને આ જે રીતે અત્યારે આપણે જે વિગતો બહાર આવી છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પાર્ટી જેવું ચાલતું હતું અને મસ્તી ચાલતી હતી ઓન ડ્યુટી ઓન જોબ અને શું કહેવાય એવું બી નહોતું કે ઓબ્વિયસલી રિસર્ચ ટાઈમ તો બી ના કરાય કારણ કે દારૂ એવી ચીજ છે કે નોર્મલી અને ગુજરાતમાં તો આપણે જયારે પ્રોહિબિશનની વાત કરી રહ્યા છીએ ત્યારે ઇટ ઇઝ ઇટ દારૂના બી ગુના એમની પર લાગે કે ભાઈ તમે દારૂ પી રહ્યા છો બીજા ગુના લાગે કે તમે ઓફિસના ટાઈમે પી રહ્યા છો એટલે યુ નો સો ધેર આર લોટ ઓફ થિંગ્સ વિચ ગો બિહાઇન્ડ ઇટ આપણે ઘણી વાર એવું જોયું છે કે આપણે નાના કોઈ નાની એમ ઘરમાં બી લોકો દારૂ પીતો અને મોટી મોટી રેડો પડે છે અને મોટો મોટો પછી જે બધી તોડ થાય છે કે જે બધું થાય છે અને મોટા પેપરોમાં છપાય છે ત્યારે આ તો બહુ ગંભીર ગુનો કહેવાય ગંભીર એ પોઈન્ટ ઓફ વ્યુથી બી કહેવાય કે તમે એક સરકારી કર્મચારી છો એટલે એનાથી વધારે રિસ્પોન્સિબિલિટી તમારી છે કે તમારે જે સરકારે કામ આપ્યું છે એ નથી કરતા અને તમે એ પણ દારૂ પીને તમારી મહેફિલો મનાવો છો બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે જયારે આ મહેફિલ મનતી હતી ઓબ્વિયસલી બીજા બહારના લોકો બી બેઠા હતા એટલે વેરી નેચરલ છે કે ઇટ્સ લાઈક દેટ કે અગર હું મારી ઓફિસમાં ચલો કોઈક મને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યુથી મળવા આવ્યો તો ઠીક છે પણ આવી રીતે કોઈક પાર્ટી કરવા મળવા આવ્યો તો એ બી એક ગુનો બને છે કારણ કે તમારે કામ માટે તમારે ઓફિસમાં આવો છો અને કામ કરવાનું હોય છે લોકોને બોલાવીને પાર્ટી નથી કરવાનું હતું એટલે આ ઘણા બધા ગુનાઓ બને છે જયારે એઝ અ નોર્મલ મેન આપણે જયારે વિકાસની વાત કરતા હોઈએ ગુજરાતની કે આપણે વી આર અ ગ્રોઈંગ સ્ટેટ અને આપણે સરસ વી આર અ મોડલ ફોર અધર સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા અને પછી આપણે આવું મોડલ બતાવે છે તો આપણું ગુજરાતનું નામ ને નાક કપાઈ રહ્યું છે એટલે આ ધીસ હેઝ ટુ બી ડેલ્ટ વિથ વેરી સ્ટ્રિક્ટલી જી એકદમ એક્ઝેક્ટલી અહીંયા વાત એ જ છે રુઝાનજી કે કહેવાય કે છાસ વારે કોઈ ને કોઈ એવી ઘટના જયારે બને છે કે લોકો સરકારની વિરુદ્ધ આવીને એવા પગલા ભરે છે રોડ ઉપર આવીને તે આંદોલન કરી રહ્યા છે એક બાજુ એ જ સરકારી કર્મચારીઓ કે જેને સરકારે નિમેલા છે જેને સરકારે કામ માટે રાખેલા છે તે જ સરકારી કર્મચારીઓ આવી રીતે